નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 નવમા પાઠની અંદર આ વિડીયોની અંદર ડીમેટ ખાતાનો ખ્યાલ વિશે માહિતી મેળવવાની છે. તો મિત્રો, ડીમેટ ખાતું શું છે? તો કદાચ 2 માર્કની અંદર પ્રશ્ન પૂછે, ડીમેટ ખાતું એટલે શું, સમજૂતી આપો. જોઈએ, ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડરો ભૌતિક સ્વરૂપે શેર એ આપતી હતી. ભૂતકાળની અંદર શેર કંપનીઓ છે, શેર આપતા એ ભૌતિક સ્વરૂપે હતા. આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા હતા. આ શેરની ફેરબદલી માટે ફેરબદલીનું ફોર્મ ભરવું પડતું હતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીમાં મોકલવા પડતા હતા. આ બધી જ વિધિ લાંબી અને કંટાળાજનક હતી. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ, જેમ કે શેર હોય, ડિબેન્ચર હોય, બોન્ડ હોય, સરકારી જામીનગીરીઓ હોય, યુનિટ હોય વગેરે ઇલેક્ટ્રિક સ્વરૂપમાં જાળવવામાં આવે છે, જેને આપણે ડિપોઝિટરી સંસ્થા આ ભૌતિક સ્વરૂપની જામીનગીરી ઇલેક્ટ્રિક સ્વરૂપે જાળવી રાખે છે. ટૂંકમાં કહીએ તો કે પહેલાંના સમયમાં કેવું હતું કે જે શેરહોલ્ડરો ભૌતિક સ્વરૂપે બધી વસ્તુ કરતા હતા, એટલે કે કાગળનો યુઝ વધારે કરતા હતા. બરાબર, તમે માનો કે શેર ખરીદવા હોય તો તમારે કાગળના ઉપર કામ કરવાનું, શેર લેવા હોય તોય, તે દેવા હોય તોય પણ. અને આજે તમે જુઓ છો કે ઓનલાઈન બધું ઇલેક્ટ્રિક અને નેટવર્ક સાથે આખું કાર્ય થાય છે, અને જે ઇલેક્ટ્રિક અને નેટવર્ક સાથે જે કાર્ય થાય છે એને ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ ડીમલ્ટિલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રિક ડેટામાં રૂપાંતરણ કરે છે. ડીમલ્ટિલાઇઝેશન એક એવી વસ્તુ છે, તમારું જે ભૌતિક સ્વરૂપનું આખું જે ખાતું હતું એને ઇલેક્ટ્રિક સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે કે જે કાગળિયાનું વર્ક હતું એ આખું કોમ્પ્યુટર વર્ક કરવામાં આવે છે. ડીમલ્ટિલાઇઝેશનને ટૂંકા અક્ષરમાં એવું કહી શકાય કે ડીમેટ. ડીમલ્ટિલાઇઝેશનનું ટૂંકું નામ છે ડીમેટ, યાદ રાખજો મિત્રો. ડિપોઝિટરી ધારો 1997માં એ અનન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે ડીમલ્ટિલાઇઝન સ્વરૂપે જામીનગીરી ધારણ કરવાનો એ વિકલ્પ મળ્યો. 1997માં કાયદા મુજબ જે ભૌતિક સ્વરૂપના શેર હતા એને ઇલેક્ટ્રિક સ્વરૂપમાં ધારણ કરવા માટે, મેળવવા માટેનો કાયદો ઘડવામાં આવ્યો હતો. રોકાણકારોએ ડિપોઝિટરી સેવા પ્રાપ્ત કરવી હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપેટ, સાંભળજો, જે રોકાણકારો છે શેરબજારમાં જે રોકાણકારો છે એને માનો કે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો એને ફરજિયાત ડિપોઝિટરી પાર્ટિસિપેટ એટલે કે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ડિપોઝિટરી પાર્ટિસિપેટ એ ડિપોઝિટરી પ્રતિનિધિ એજન્ટ છે. ડિપોઝિટરી પાર્ટિસિપેટ પ્રતિનિધિ એજન્ટ મારફતે ડીમેટ તથા સેવા અપાય છે. રોકાણકારોને ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરી ડિપોઝિટરી પાર્ટિસિપેટ આપવું પડે છે. તમારે માનો કે શેરબજારની લેવેશ કરવી હોય અને ડીમેટ ખાતું ફરજિયાત ખોલાવવું પડતું હોય છે. ડીમેટ ખાતું ખોલાવો તો તમે એના એજન્ટ બનો છો અને એના થકી તમે શેરબજારની અંદર ઇલેક્ટ્રિક સ્વરૂપે શેર લેવેશ કરી શકો છો. હવે ડિપોઝિટરી એ શું છે એ વિશે વાત કરી. સમજૂતી અર્થ, ભારતમાં કંપનીના ધારા અનન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી રહી છે. ડિપોઝિટરી કાયદો 1997થી અમલમાં આવ્યો હતો. ડિપોઝિટરી તરીકે કામગીરી શરૂ કરતાં પહેલાં સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. તમે માનો કે ડિપોઝિટરીમાં કામ કરવું હોય તો તમારે શેરબજાર ઉપર નિયંત્રણ કરનારી સેબી સંસ્થા છે એની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે.
ડિપોઝિટની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડી મલ્ટિલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે. તમારે માનો કે ડિપોઝિટરી દ્વારા કાર્ય કરવું હોય તો ફરજિયાત તમારી પાસે ડીમેટ ખાતું હોવું જોઈએ. આપણે એને ડી મલ્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીને ઇલેક્ટ્રિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું છે અને ઇલેક્ટ્રિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. આ ઉપરાંત જામીનગીરીને સોદા સંબંધિત સેવાઓ પૂરી પાડવી. આ ડિપોઝિટરીનું કામ શું? જે પહેલાંના સમયમાં ભૌતિક સ્વરૂપના જે આપણે શેરબજારનું કામ કરતા હતા કાગળ સ્વરૂપે, એ આખું ઇલેક્ટ્રિક સ્વરૂપમાં કાર્ય કરે છે. અને બીજું, તમને જે કોઈ ડિપોઝિટરીની સેવા મેળવે છે તેને જામીનગીરીના સોદા તમારા લેવેશ કઈ રીતે થઈ છે એ બધી જ માહિતી પૂરી પાડવામાં આવે છે. ભારતમાં હાલમાં બે ડિપોઝિટરી સેવાઓ કાર્ય કરે છે. એક છે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, એને ટૂંકમાં કહીએ તો NSDL, નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ. અને બીજો સ્વરૂપ છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ, જેને CDHL તરીકે ઓળખવામાં આવે છે. કદાચ મિત્રો એક વાક્યની અંદર કે ખાલી જગ્યાની અંદર પૂછે કે NSDLનું પૂરું નામ જણાવો અથવા CDHLનું પૂરું નામ જણાવો, તો NSDLનું પૂરું નામ નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ, CDHLનું પૂરું નામ છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. ઉપરોક્ત બંને ડિપોઝિટરી રોકાણકાર ગ્રાહકને તેમને પ્રતિનિધિ એજન્ટ એવા મધ્યસ્થી દ્વારા કામ કરે છે, જેને આપણે ડિપોઝિટરી પાર્ટિસિપેટ કહે છે. બેંકો હોય, નાણાકીય સંસ્થાઓ હોય, શેરદલાલ ડિપોઝિટરી હોય, અને ફરજિયાત પાર્ટિસિપેટ કરવી કામગીરી કરવી પડે છે. હવે આપણે પહેલી વસ્તુ જોઈએ કે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ, તો એની અંદર શું આવે છે? તો આપણે એને NHDL તરીકે આપણે ઓળખીએ છીએ. એ કંપની દ્વારા અનન્વે સ્થપાયેલી જાહેર કંપની છે. આ એક શેરબજારની એક જાહેર કંપની છે. તેની નોંધણી સેબીમાં 1997માં થઈ હતી. આજે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડની નોંધણી સેબીની અંદર 1997માં થઈ હતી. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. આજે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ છે એ નેશનલ સ્ટોક એક્સચેન્જના કેટલાક સહયોગ નાણાકીય સહયોગથી આ કંપની સ્થાપવામાં આવી છે. એને NSDLની સ્થાપના કંપની દ્વારા અનન્વે જાહેર કંપનીના સ્વરૂપમાં થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. આ કંપનીનું આખું સંચાલન છે એનું સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે, જેને આપણે NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપેટ દ્વારા થાય છે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસેથી કરે છે. જે વ્યક્તિ ડિપોઝિટરીની પાર્ટિસિપેટ મેળવે છે એની પાસેથી આ બધો ખર્ચ કે જે નેશનલ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ લિમિટેડ છે એનો સંપૂર્ણ ખર્ચ છે એની પાસેથી વસૂલ કરવામાં આવે છે, નહીં કે રોકાણકાર ગ્રાહકો પાસેથી. માનો કે તમે શેરબજાર તરીકે પૈસા રોકો છો, બીજાને કોઈને ખાતામાં રોકાવો છો, તો તમારી પાસેથી ખર્ચ નથી લેવતો. જે ડિપોઝિટરી પાર્ટિસિપેટ કરશે એની પાસેથી ખર્ચ લેવામાં આવશે. રોકાણકારોને ફી પેટે NSDL એ પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ઉકવવાનો હોતો નથી. ડિપોઝિટરી પાર્ટિસિપેટ ગ્રાહક રોકાણકારો પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે અને આ સંસ્થા ડિમલ્ટિલાઇઝેશન અને રીમલ્ટિલાઇઝેશન, ડિમલ્ટિલાઇઝેશન અને રીમલ્ટિલાઇઝેશન એમ ઇલેક્ટ્રિક તરીકે સોદાની પતાવટ,
હકના શેર, બોનસ શેર, ગ્રાહક ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે. રીમલ્ટિલાઇઝેશન અને ડીમલ્ટિલાઇઝેશન આ બંનેનું કામ શું? તો કે ઇલેક્ટ્રિક સ્વરૂપે સોદાની પતાવટ કરી, વસ્તુની લેવડ, નાણાંની લેવડ દેવડ, શેરની લેવડ દેવડ આ બધું ઇલેક્ટ્રિક સ્વરૂપે કરે છે. હકના શેર હોય, તમને માનો કે તમે શેર ખરીદ્યા અને બોનસના શેર મળતા હોય, ખાતામાં જમા કરાવવા, ગ્રાહકને નવું ખાતું ખોલાવવું, નવું જે ખાતું હોય એને સ્થગિત કરવું એટલે કે બંધ કરવું, ઓનલાઈન બધી જ માહિતી પૂરી પાડવામાં આવે છે. હવે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, બરાબર, એની વાત કરીએ તો સેન્ટ્રલ ડિપોઝિટ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ, જેને CDHL ની સ્થાપના મુંબઈ શેર બજાર બેંકોના સહયોગથી 1999માં કરવામાં આવી હતી. મિત્રો યાદ રાખજો, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? 1999માં. જે CDHL નો ઉપદેશ રોકાણકારોને સુવિધા સેવાઓ સલામતી પૂરી પાડવાનો છે. આનો ઉપદેશ શું છે? જે રોકાણકારો શેરબજારમાં રોકેશે એને સલામતી મળી રહે એ માટેનો મુખ્ય ઉપદેશ છે. તેની સાથે નોંધાયેલી પાર્ટિસિપી યાદી વખતો વખત તેને વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. CDHL સમગ્ર ભારતમાં ઓનલાઈન જે ડિપોઝિટની સેવાઓ પૂરી પાડે છે. સમગ્ર દેશમાં CDL એ NSDLના ડિપોઝિટ પાર્ટિસિપેટથી સાથે ઇલેક્ટ્રોનિક જોડાયેલું હોવાથી રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટ તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે અને NSDLA અને CDHLની કેન્દ્રીય પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. આ બંને એવું કામ કરે છે કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ એ સંસ્થા સંપૂર્ણ શેરબજારની માહિતી ગ્રાહકને ઓનલાઈન દ્વારા આપવામાં આવે છે. મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોશે ડિપોઝિટરી સેવાઓ. આ ડિપોઝિટરીમાં કઈ કઈ સેવાઓ આપણને મળે છે? પહેલું છે ડીમલ્ટિલાઇઝેશન અને રીમલ્ટિલાઇઝેશન, જે ઇલેક્ટ્રિક સ્વરૂપે આપણને મહત્ત્વના શેરબજારની વસ્તુઓમાં ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રિક સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. જોઈએ રોકાણકારોની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ડીમલ્ટિલાઇઝેશન ઇલેક્ટ્રિક સ્વરૂપે જાળવે છે. એને ડીમેટ ખાતા તમે જામીનગીરી જાળવવામાં કરી શકાય છે. પરિણામે જામીનગીરીઓને ચોકસાઈ જે જણાવે છે કે નષ્ટ થવાનો ભય રહેતો નથી. આમાં ખાસ કરીને તમારે કોઈ ખાતું નષ્ટ થવાનો કે બંધ થવાનો કે કોઈ એવો નુકસાન થવાનો ભય રહેતો નથી, કારણ કે હર હંમેશ માટે તમને ઇલેક્ટ્રિક સ્વરૂપથી તમને તમારા જે તે વસ્તુ પર છે માહિતી આપવામાં આવે છે. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જામીનગીરી કરતી બેંક ગણાય છે. ડિમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારની ઈચ્છા અનુસાર રીમલ્ટિલાઇઝેશન પણ કરે છે. ડિપોઝિટરી સેવાની અંદર રોકાણકાર ડીમલ્ટિલાઇઝેશનમાંથી રીમલ્ટિલાઇઝેશન પણ કાર્ય કરે છે. ત્યાર પછી ઓછા ખર્ચે જામીનગીરી સરળ ફેરબદલી. ડિપોઝિટરી સેવાઓને કારણે જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી થાય છે. બીજું, કાગળ કામકાજ ઘટાડો થઈ જાય છે, કારણ કે ભૌતિક સ્વરૂપનું આખું નીકળી જાય છે, ઇલેક્ટ્રિક સ્વરૂપે આવી જાય છે એટલે કાગળ કામકાજ એકદમ ઘટી જાય છે. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થઈ જાય છે. ભૌતિક શેરના જે પ્રશ્નો છે, કાગળ હાંસવાના, તમને જમા કરાવવાનો, પછી તમને આપે, એ બધું વસ્તુ દૂર થાય. ઇલેક્ટ્રિક સ્વરૂપ ઓન ધી સ્પોટ તમારા ખાતામાંથી, માનો કે લેવા હોય તો બીજાના ખાતામાંથી, તમારા ખાતામાં આવી જતા હોય છે. દાખલા તરીકે બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી, આ ઉપરાંત રોકાણકારને બદલાવવાની ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી વગેરે બચી જાય છે. ડિપોઝિટને કારણે ફક્ત એક જ શેરનો વેપાર પણ કરી શકાય છે.
ડિપોઝિટની અંદર એવું છે કે ઇલેક્ટ્રિક સ્વરૂપે તમારે એક શેર ખરીદવો તો એક શેર ખરીદી શકાય. માનો કે ભૌતિક સ્વરૂપનું હોય તો તમે એક શેર ન ખરીદી શકે, કારણ કે તમારે એના બધા જ કાગળિયા બનાવવા પડે છે અને સમય બગાડવો પડે છે અને તમારા કંપનીમાં જે તે સ્થળે લેવા જવું પડે છે. માનો કે તમારે વેચાણ કરવું હોય તો પાછું ત્યાં જવું પડે છે. જ્યારે આ ડિપોઝિટની સેવા એવું આપે છે કે આખું તમારે ઇલેક્ટ્રિક સ્વરૂપે છે, એટલે કે આવા કાગળિયા ભૌતિક સ્વરૂપમાં તમારે રાખવા પડતા નથી. ત્યાર પછી આપેલ છે સોદાની પતાવટ. તો કે ડિપોઝિટને કારણે સોદાની પતાવટ ઝડપી થાય છે. ઇલેક્ટ્રિક જ્યારે ભૌતિક સ્વરૂપનું હતું ત્યારે કેવું થતું હતું કે તમારે કાગળિયા, માનો કે તમારે શેર વેચવા હોય તો તમારે શેરના કાગળિયા તૈયાર કરવાના, એ પાછા કંપનીમાં તમારે જમા કરાવવાના, પછી તમારું એનું વેચાણ થાય. આ તો સમય ઓછેથી તમારે છે. ડિપોઝિટની પાર્ટિસિપેટ જામીનગીરીઓની ફેરબદલી ઝડપી કરી શકાય છે. સોદાની પતાવટ સાથે તરત જ જામીનગીરી અથવા રોકાણ મળી જાય છે. રોકાણકારોને કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. સાંભળજો, તમારે આમાં સામૂકો પત્ર વ્યવહાર કરવો પડતો નથી. શેમાં? ડિપોઝિટરીની સેવામાં. જો તમે ભૌતિક સ્વરૂપે જો કામ કરતા હોય તો તમારે ફરજિયાત પત્ર વ્યવહાર કરવો પડતો હોય છે અને આમાં તમારે પત્ર વ્યવહાર કરવો પડતો નથી. શેરબજારમાં જામીનગીરીઓને સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રિક પદ્ધતિથી થાય છે અને શેરબજારમાં બધી જ જામીનગીરીની પતાવટ લેવડ દેવડ છે એ ઇલેક્ટ્રિક સ્વરૂપે કરવામાં આવે છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન આપ્યો છે ગ્રાહકના ખાતામાં નોંધ. રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસના શેર હોય, હકના શેર હોય, આ ઉપરાંત ભરણા દ્વારા મળવામાં આવેલા શેર ઇલેક્ટ્રિક પદ્ધતિ ગ્રાહકના ખાતામાં ઓટોમેટિક જમા કરવામાં આવે છે. ત્યાર પછી ગીરો મૂકવાની સગવડ. જામીનગીરીઓમાં ગીરો મૂકવાની અને જામીનગીરીઓની ઉપર લોન લેવાની સગવડ પણ આપવામાં આવે છે. તદુપરાંત જોઈએ કે ખાતાનું સ્થગિત કે બંધ કરવાની સગવડ. તમારે માનો કે ખાતું સ્થગિત એટલે કે ટૂંક સમય માટે રોકવું હોય અથવા તમારે સાવ બંધ કરવું હોય તો એ સુવિધા સરળતાથી ડિપોઝિટરી સેવાની અંદર તમને સરળતાથી પ્રાપ્ત થાય છે. જો લાંબા સમય માટે પ્રદેશ જવાનું થાય અથવા કોઈ કારણોસર થોડાક સમય સુધી પૂરતું ખાતું બંધ કરવું હોય એટલે કે સ્થગિત કરવું હોય તો ખાતું તેટલા સમય સ્થગિત કરવાની સગવડ પણ આપવામાં આવે છે. અને ઘણીવાર એવું જણાય કે આપણે સાવ બંધ કરી દેવું છે તો જરૂર અનુસાર ખાતું બંધ પણ કરાવી શકાય છે. આ પણ માહિતી તમને ડિપોઝિટરી સેવા દ્વારા આપવામાં આવે છે. તદુપરાંત માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ સાથે સંકળાયેલ દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખે છે અને માહિતી સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે તમને મળી શકે તે રીતે સંગ્રહ કરવામાં આવે છે. સાંભળજો, ડીમેટ ખાતાની અંદર તમને માહિતી એકદમ ડીમેટ ખાતામાં માહિતી સુરક્ષિત રહેશે અને તમારે જ્યારે જોઈએ ત્યારે તમને માહિતી તમને ઘર બેઠા પણ મળતી હોય છે. ત્યાર પછી આપ્યું છે રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચેની કડી. શેરબજારમાં થતા જામીનગીરીઓના વ્યવહાર અને સોદાની પતાવટમાં રોકાણકારો અને પતાવટ ગૃહ વચ્ચે એક કડી તરીકેનું કામ ડીમેટ ખાતું કરે છે. માનો કે લેવાવાળા અને દેવાવાળા બંને વચ્ચેના સોદાની પતાવટ લેવડ દેવડની અંદર ડીમેટ ખાતા દ્વારા વચ્ચેની કડી તરીકે કાર્ય કરે છે. ત્યાર પછી ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. આ આખી સેવાઓ છે ડીમલ્ટિલાઇઝેશનની અંદર અને રીમલ્ટિલાઇઝેશનની અંદર ડીમેટ ખાતાની દરેક સેવાઓ છે આખી ઇન્ટરનેટ સેવા પર ને ઇલેક્ટ્રિક સેવા પર જોવા મળે છે. જો ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપેટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવાઓ પૂરી પાડે છે. ગ્રાહક તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પણ પૂરી પાડવામાં આવે છે. જ્યારે તમને આ એવી વસ્તુ છે કે ઇન્ટરનેટના માધ્યમથી કાર્ય થાય છે, ઇલેક્ટ્રિક સ્વરૂપથી કાર્ય થાય છે, એટલે તમારો જે છેલ્લો જે વ્યવહાર થયો એ પણ ઓન ધી સ્પોટ તમે જાણી શકો છો. આ આપણે ડિપોઝિટરી સેવા વિશે વાત મેળવી. હવે આપણે જામીનગીરીની ખરીદ વેચાણ પ્રક્રિયા વિશે વાત કરીએ મિત્રો. તો જામીનગીરીની ખરીદ વેચાણ પ્રક્રિયા શું છે એ વિશે થોડીક માહિતી મેળવી.
થોડા વર્ષ પહેલાં ભારતમાં શેર બજાર શેર દલાલો નિયમ અને સમયે નિયત સમયે શેર બજારમાં ફ્લોર ઉપર ભેગા થયા, ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડી અને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓ સોદાઓ કરતા હતા કે શેરની લેવડ દેવડ. પહેલાંના સમયની ઘણા વર્ષો પહેલાં ભારતની અંદર એક ખુલ્લા ફ્લોર ઉપર ભેગા થઈ અને હાથની સંજ્ઞા દ્વારા અને બૂમો પાડી અને શેરબજારની લેવેશ કરતા હતા. હવે આજે આ જૂની પરંપરાઓ પદ્ધતિ સ્થાને ઓનલાઈન સ્ક્રીન આધારિત એ ઇલેક્ટ્રિક વેપાર અસ્તિત્વમાં આવ્યો. પહેલાં એવી રીતે થતું ભૌતિક સ્વરૂપે શેરની લેવેશ થતી હતી, આજે તમે જોઈએ તો ઇલેક્ટ્રિક સ્વરૂપે આખો શેરની લેવેશ કરવામાં આવે છે. ભારતના બધા શેર બજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર જેને OTC એક્સચેન્જ એ તો તેની સ્થાપનાની શરૂઆત કરી હતી. સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર થતા અપનાવી છે. મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ જે રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત સ્ક્રીન આધારિત વેપાર કરવામાં આવે છે. મતલબમાં કહેવાનો મતલબ એ છે કે જામીનગીરીની ખરીદ વેચાણ પહેલાં ભૌતિક સ્વરૂપે હતી એને આખી ઇલેક્ટ્રિક સ્વરૂપે અને તમારી સ્ક્રીન ઉપર દેખાડવામાં આવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્ક્રીન આધારિત વેપાર પ્રથા તરીકે મુંબઈ શેરબજાર સ્ક્રીન આધારિત વેપાર પ્રથાઓ તરીકે ઓળખવામાં આવે છે. મુંબઈ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ શેરબજાર દ્વારા સ્ક્રીન ઉપરથી તમારો વેપાર છે ઓનલાઈન જોવા મળે છે. ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો તેમની જામીનગીરીને ઓનલાઈન ખરીદી અને વેચી શકે છે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકારો જામીનગીરી ખરીદ વેચાણ ઓર્ડર મેળવી રીતે મૂકવામાં આવે છે. ઇન્ટરનેટના માધ્યમથી આજે તમે માનો કે કોઈ પણ જામીનગીરીની ખરીદી વેચાણ સરળતાથી કરી શકો છો, જેનો અમલ દલાલ દ્વારા થાય છે. ઓનલાઈન વેપાર જામીનગીરીઓમાં ખરીદ વેચાણ પ્રક્રિયાની સે પ્રમાણે જાણી શકાય. સાંભળજો, કઈ રીતે તમે ઓનલાઈન ખરીદી વેચાણ કરી શકો છો એના જુદા જુદા મુદ્દાઓ આપણને આપવામાં આવ્યા છે. એમાં પહેલું, ડીમેટ ખાતું ખોલાવવું. તમારે માનો કે ખરીદી વેચાણ કરવું હોય તો ફરજિયાત તમારે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે, કારણ કે ડીમેટ જામીનગીરીઓના ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણ સોદાઓ થઈ શકે છે. ડીમેટ ખાતાની અંદર ઇન્ટરનેટના માધ્યમથી તમારે શેર ખરીદવા હોય અથવા વેચવા હોય એનો સોદો કે લેવેશ તમે ઇન્ટરનેટના માધ્યમ ઉપરથી કરી શકો છો. ખરીદી વેચાણનો ઓર્ડર. રોકાણકાર ગ્રાહક જામીનગીરીનું વેચાણ કરવાનું હોય ત્યારે ઓર્ડર દલાલને આપવા પડે છે. ઓર્ડર મૂકતી વખતે ખરીદ વેચાણ પ્રત્યે સ્ક્રિપ્ટ દીઠ ભાવ વગેરે સ્પષ્ટ રીતે જાણવા પડે છે. જામીનગીરીની ખરીદી વેચાણના બે પ્રકારે ઓર્ડર મેળવી શકે છે. સાંભળજો, ખરીદ વેચાણના બે પ્રકારે ઓર્ડર જોવા મળશે. એક છે મર્યાદિત ઓર્ડર, જેમાં ગ્રાહકને નિર્દેશન કરેલી કિંમત ઓર્ડર અમલ થાય છે, ખરીદી વેચાણ થાય છે, નક્કી કરેલી કિંમત આવક કરવામાં આવે છે, અથવા છૂટક રોકાણ ભંડોળ ગૃહ એ આ પ્રકારનો ઓર્ડર માનવામાં આવે છે. એક એવો પ્રકાર છે મર્યાદિત ઓર્ડર, ગ્રાહકે નક્કી કરેલી કિંમત અનુસાર તમારે કિંમતને લેવેશ કરવા. બીજો ઓર્ડર છે જેમાં જામીનગીરીને ટ્રેડિંગ સ્ક્રીન ઉપર છેલ્લા ભાવ જણાવવાના હોય છે, અથવા બજારમાં જામીનગીરીઓની કિંમત માંગણી થતી હોય છે, કિંમત ઓર્ડર અમલમાં આવે છે. એક એવું જોવા મળે છે કે જે શેરબજાર ખરીદનાર વ્યક્તિને જ્યારે વેચવા હોય ને ત્યારે વેચી શકે છે. એ મેં તમને કીધું કે પહેલું છે બરાબર મર્યાદિત ઓર્ડર. બીજું છે બજાર ઓર્ડર. બજારમાં જ્યારે અમુક સમય પૂરતું જ નક્કી કરેલું હોય, એ સામેના શેરબજાર જ્યારે ભાવ વધારે હોય તો વધારે મળે, ઓછા હોય તો ઓછા, ઓટોમેટિક તમારા શેર વેચાઈ જતા હોય છે. ત્યાર પછી ઓર્ડરનો અમલ. દલાલને ગ્રાહક પાસેથી ઓર્ડર મળે એટલે દલાલ ઓર્ડર અમલ કરે છે. દલાલ શેર બજારમાં ઓર્ડર મૂકે છે,
दलाल पोतानी ऑफिस माथी ग्राहक वती ऑनलाइन ट्रेडिंग द्वारा सौदा करी शके से એટલે કે લેવડ દેવડ કરી શકે છે ઓનલાઈન પોતાને જે દલાલ છે પોતાની ઓફિસ માંથી ઇલેક્ટ્રિક માધ્યમ દ્વારા જે શેર બજાર છે એના સોદો ટ્રેડિંગ કરી અને સોદાની લેવડ દેવડ એટલે કે વસ્તુની શેરની લેવડ દેવડ કરી શકાય છે ત્યાર પછી આપણને આપેલું છે કરાર નોંધ ગ્રાહકને ઓર્ડર પ્રમાણે જમીનગીરી ખરીદ વેચાણ સોદા થાય પછી દલાલ તે અંગેની નોંધ જમા કરે છે એને કરાર નોંધ કહેવામાં આવે છે માનો કે તમે ગ્રાહક તરીકે કોઈ ખરીદી વેચાણ કરી છે તો એ દલાલ દ્વારા એ અંગેની નોંધ કરે છે એને કરાર નોંધ કહેવામાં આવે છે કરાર નોંધ જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય તે દિવસનો પુષ્ટિ કરે છે સામાન્ય રીતે સોદાઓ થયાના 24 કલાકમાં દલાલ કરાર નોંધ ગ્રાહકને મોકલી આપે છે આ કરાર નોંધ જમીનગીરીનું નામ તેમની સંખ્યા સોદાના ભાવ ઓર્ડર નંબર દલાલી લાગુ પડતા કરવેરા વગેરે જણાવવાનું હોય છે અને કરાર નોંધણી એ સોદા થાય એ દસ્તાવેજ છે સાંભળી લો કરાર નોંધ એટલે શું માનો કે તમે જ્યારે શેર ખરીદો છો તે તમારો વચ્ચે રાખેલો દલાલ તમને એક કરાર નોંધ આપે છે અને એની અંદર શું લખેલું હોય તો કે માનો કે તેની સંખ્યા તમે કેટલા શેર ખરીદ્યાની સંખ્યા જે સોદો છે એક ભાવ કેટલા ભાવે ખરીદ્યા એ તમારો કેટલામો ઓર્ડર નંબર છે એ દલાલી કેટલી તમારે સુકવવાની છે તે લાગુ પડતા કરવેરા કેવા છે આ બધી વસ્તુની જાણ તમને કરાર નોંધમાં આપવામાં આવે છે મિત્રો ત્યાર પછી આપી છે સોદાની પતાવટ જામીનગીરીઓમાં ખરીદ વેચાણ સોદાની પતાવટ મુંબઈ શેર બજાર પતાવટ ગ્રુપ દ્વારા થાય છે આખી સોદાની પતાવટ મુંબઈ શેર બજાર પતાવટ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પતાવટ નેશનલ સિક્યોરિટી ક્લિયરિંગ કોર્પોરેશન એ નિભાવશે અને સોદા વેપાર થતો હોય છે પછીના દિવસે સોદાની પતાવટ થાય છે આ રીતે ધીમે ધીમે મુંબઈ નેશનલ શેર બજાર દ્વારા પતાવટ પછી નેશનલ સ્ટોક એક્સચેન્જ સોદાની પતાવટ નેશનલ સિક્યોરિટી રિકરિંગ કોર્પોરેશન દ્વારા સોદાની પતાવટ જુદી જુદી રીતે કરવામાં આવે છે ત્યાર પછી રકમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી જો ગ્રાહકને શેર ખરીદી કરી હોય તો તેને પેટે રકમની ચૂકવણી પે ઇન આજના દિવસે પહેલાં કરવી પડે છે પે ઇન એટલે માનો કે તમારે આજે શેર ખરીદવા હોય તો તેના પહેલાં દિવસે તમારે જેટલા શેર ખરીદવા હોય એટલી તમારે રકમ ચૂકવવી પડે છે શેરનું વેચાણ કરવાનું કર્યું હોય તો તેને પે ઇનના દિવસે જે પહેલાં શેરની ડિલિવરી આપવી પડે છે અને ગ્રાહકને શેરની ખરીદી કરી શકે તો પે આઉટ તો તે દિવસના પછીની સોંપણી થાય છે માનો કે તમારે ગ્રાહક છો તમારે કોઈ કંપનીના શેર ખરીદવા હોય તો પહેલાં તમારે પૈસા જમા કરાવવા પડે છે અને પછી તમને શેર આપે છે પે ઇન કહેવામાં આવે છે બરાબર હવે માનો કે તમારે શેર જમા કરાવવા છે અને પૈસા મેળવવા છે તો પે આઉટ કરવાનું હોય છે પહેલાં તમારે શેર જમા કરાવવાના અને પછી તમને એના પૈસા પરત મળતા હોય છે આવી રીતે બે રીતે પેમેન્ટ ચૂકવવામાં આવે છે ત્યાર પછી સોદાની પતાવટ ગ્રાહકને જાણ જામીનગીરીઓમાં જે વેચનાર સંજોગોમાં દલાલ ગ્રાહકને બેંક દ્વારા રકમની ચૂકવણી કરે છે અને જામીનગીરી ખરીદ સંજોગોમાં દલાલ ગ્રાહકને બેંક ખાતામાંથી રકમ સીધી જ ચૂકવણી કરવી પડે છે જેને ડિમેટ ખાતા દ્વારા ગ્રાહકને સોદાની પતાવટ કરવામાં આવે છે સાંભળજો જામીનગીરી સંજોગો અંદર ગ્રાહકને બેંક દ્વારા રકમની ચૂકવણી થાય છે અને ખરીદ સંજોગોમાં ગ્રાહકના ખાતામાંથી રકમ સીધી ચૂકવણી ડિમેટ ખાતામાં જતી હોય છે અને આ રીતે સોદો છે એ કે લેવડ દેવડ કરવામાં આવતી હોય છે મિત્રો અહીંયા આપણે જુદા જુદા જે ડિમેટ ખાતા છે એના પ્રકારો છે એના જે જે બાબતો છે એ આપણે જોઈ